દીવના ગોધલા ખાતે ભૂતનાથ મહાદેવના પાગણમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. નટખટ નંદલાલ શ્રી કૃષ્ણના જન્મને વધાવવા આખો દેશ આતુર બન્યો હોય ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ અને રમણીય ટાપુ દીવના ઘોઘલામાં પણ ભવ્ય શોભાયાત્રાનું અનેરું આયોજન કરવામાં આવ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે આ આયોજન દીવના ઘોઘલા ભૂતનાથ મહાદેવના પ્રાંગણમાં છેલ્લા 23 વર્ષથી વાયુનંદન સેવા સંસ્થાના સેક્રેટરી જીતુભાઈ પરબતભાઈ બારિયા, રાધે મિત્ર મંડળ તેમજ ભૂતનાથ મહાદેવ મહિલા મંડળના સંયુક્ત સહયોગથી શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહેલ છે. આ શુભ પ્રસંગે દીવ જિલ્લા કલેક્ટર ભાનુપ્રભા, પોલીસ અધિક્ષક પિયુ ફુલજરે, અધિક જિલ્લા કલેક્ટર ડૉક્ટર વિવેક કુમાર, મામલતદાર ધર્મેશ દમણિયા, દીવ જિલ્લા ભાજપા પ્રમુખ બિપિનભાઈ શાહ, સમસ્ત જનરલ ખારવા જ્ઞાતિ ગોગલાના શશિકાંત હળમત માજી પટેલો તથા આગેવાનો, દીવ જિલ્લા ભાજપા પ્રમુખ બિપિનભાઈ શાહ, મહામંત્રી ભવ્યેશ ચૌહાણ, દીવ જિલ્લા ભાજપના પ્રવક્તા કીર્તિભાઈ ગોહિલ, દીવ ભાજપા શહેર પ્રમુખ રાજુભાઈ દવે, દીવ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિનેશ પાંજણી, પ્રદેશ ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ તથા દીવ નગરપાલિકાના કાઉન્સિલર ચિંતક રતિલાલ સોલંકી, કાઉન્સિલર વનેશ્રી સુરેશ સોલંકી, દીવના ભૂતપૂર્વ સુપ્રિન્ટેન્ડેન્ટ કનુભાઈ શાહ, સામાજિક કાર્યકર વિનોદ જેઠવા અગ્રણીઓ ઉપસ્થિત રહી કૃષ્ણના શુભદર્શન મહાઆરતી તેમજ પાલખી ઉઠાવવાનો લ્હાવો લીધો હતો. ઉપસ્થિત સર્વેનું પ્રદેશ ભાજપ મંત્રી કાઉન્સિલર હિનાબેન સોલંકી દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘોઘલાના દરિયા કિનારે સ્થિત 116 વર્ષ જૂનું અને ભવ્ય ભૂતનાથ મહાદેવના પૌરાણિક મંદિરમાંથી વાયુનંદન સેવા સંસ્થાના સેક્રેટરી જીતુભાઈ પરબતભાઈ બારિયા અને રાધે મંડળના પ્રમુખ હરેશભાઈ બારિયાના કુશળ નેતૃત્વમાં ભવ્ય શોભાયાત્રા નીકળી ઘોઘલાના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. નંદઘરે આનંદ ભયો હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકીની ગુંજ સાથે સમગ્ર ઘોઘલા ગામ કૃષ્ણમય બન્યું હતું અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો જોડાયા હતા. આ પ્રસંગે ગ્રામજનોએ હોંશે હોંશે કૃષ્ણના વધામણા કરી ધન્યતા અનુભવી હતી. બ્યુરો રિપોર્ટ, ZSTV દીવ.